પોલીસે બાંગ્લાદેશના નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. સુરત રેલવે પોલીસે હાવડા ટ્રેનમાંથી બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ પૂછપરછ દરમિયાન મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. હાવડાથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા, જેમાં બાંગ્લાદેશી નાગરિકોને ખેતર મારફતે ભારતમાં ઘુસાડાયા હતા, તેમજ યુવતીઓને દેહ વિક્રયના ધંધામાં ધકેલવામાં આવી હતી. આ સાથે પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે એક યુવક બોગસ આધાર કાર્ડ પણ બનાવી આપ્યા હતા, જેના માટે નકલી આધાર કાર્ડ માટે 1500 રૂપિયા લેતો હતો. આ પહેલા પણ સુરતમાં બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહ વિક્રય પર્દાફાશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરત SOG પોલીસે બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહ વિક્રય કરાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સુરત SOG પોલીસે રેલવે સ્ટેશન બહાર સિસ્તી બસ સ્ટેન્ડ પાસેથી એક કિશોરીને પકડી તેણીને દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગઈ 25 એપ્રિલના રોજ અમારો સ્ટાફ જ્યારે સુરત રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતો, એ દરમિયાન શંકાસ્પદ જણાતા 5-1 બાંગ્લાદેશીઓ મળેલા, જે લોકોની પૂછપરછ કરતા એ લોકોએ કબૂલી લીધેલું કે અમે સરહદ ક્રોસ કરી અને અનલીગલી જે એન્ટ્રી મેળવેલી છે. વધુ તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે એમના જોડે જે ડોક્યુમેન્ટ હતા, ડોક્યુમેન્ટમાં ભારતના આધાર કાર્ડ મળેલા. આધાર કાર્ડની ચોકસાઈ કરતાં આધાર કાર્ડ ભારતના હતા, પણ એને જે પ્રોસેસના જે રીતે બનાવવા જોઈએ એ રીતે બનાવેલા નહોતા. એમાં બનાવટ કરી, છેતરપિંડી કરી અને આધાર કાર્ડ કઢાવવામાં આવેલા હતા. તો આધાર કાર્ડની જે એજન્સી છે એણે જાબીર ફિરોજ નામના એક વ્યક્તિને કીટ ઇસ્યુ કરી હતી. એ કીટના દ્વારા આ કામ થયું છે. એટલે જાબીર ફિરોજ નામના બારડોલીના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને 5 બાંગ્લાદેશીઓની પણ ધરપકડ. આ લોકો કઈ બોર્ડરથી એન્ટ્રી થયેલી તપાસમાં શું ખુલ્યું અને અહીંયા આવીને શું કર્યું? પશ્ચિમ બંગાળ રાજ્યની બોર્ડર જ્યાં બાંગ્લાદેશની છે ત્યાં ખેતરોના રસ્તે એક દલાલ મારફતે આ લોકોએ પ્રવેશ કરેલો છે. દલાલને 20,000 રૂપિયા ચૂકવેલા છે અને ત્યાંથી હાવડા આવી, હાવડાથી ટ્રેનમાં સુરત આવેલા. અહીંયા આવીને શું કરતા? રોજગારી માટે એ લોકોના હજુ તપાસ ચાલુ છે. એ લોકોના કહેવા પ્રમાણે અમે સુરત મજૂરી કરીએ છીએ, પણ આ લોકો દેહ વિક્રયના ધંધામાં હોય એવું જણાઈ આવે છે. એ વધુ તપાસ પછી ખબર. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.